જખરો કે જાબર થઈ અને જાંગુમાં નરિયા જોર, જખરો કે જાબર થયા અને જાંગુમાં નરિયા જોર, બે બે ભાલોરા ઠેકતા તેથી નરિયું હતી નકોર. હવે ડોક્ટર કે લાદીઓ બધી ગોઠણની ઘહાઈ ગઈ છે, હવે બીજાનો વારો આવવા દો. પણ છતાંય આ વસ્તુ એવી છે ને પ્રસાદી, હે અમારા અર્જુનભાઈ નો આગ્રહ છે. વાહ રાણાભાઈ, બે બે ભાલાવા ઠેકતા જેથી નાયડું હતી નકોર. પણ રાણાભાઈ જિંદગીની સફરના હાડા પાંચ દાયકા જેણે પૂરા કર્યા છે, અને છતાં પણ કોઈ પણ યુવાનને શરમાવે એવી જગદંબાએ જેને તાજગી આપી છે, સ્ફૂર્તિ આપી છે, એવા રાણાભાઈ સીડા જેના હાથમાં લાઠી ફરતી જોવી જિંદગીનો એક લાવો કહેવાય. આપણા પંથકની ઓળખાણ બાર કાર્યક્રમમાં અમે એમ કરીને આપીએ છીએ, જ્યાં મોટી વસ્તી મેરની નારી પાતળ પેટ આવ્યાને આદર દે અમારો સર્વો અને સોરઠ દેશ, એવો આપણો આ પ્રદેશ. રાણાભાઈ સીડા ગુજરાત સરકારે જેને ગૌરવ પુરસ્કારથી સન્માન્યા છે, એ મેર જ્ઞાતિનું જ ગૌરવ નહીં પણ આપણા પંથકનો ને ગુજરાતનું ગૌરવ છે. રાણાભાઈ વિશે એક ભાઈએ બહુ સરસ મજાની વાત લખી કે રાસ મંડળની રંગતમાં મોવડી બનો તું મેર, તેથી રાણાભાઈના રાસની લાગી આ જગને લેર, એવા રાણાભાઈ સીડા પાસેથી આપણે ડબલ લાઠીની પટાબાજી નિહાળીએ. આપણે ભાગ્યશાળી છીએ રાણાભાઈના હાથમાં લાઠી ફરતી જોવાનો આજે અવસર મળ્યો છે, કારણ કે ભાગ્ય હિનકુ ના મિલે બડી વસ્તુ કા ભોગ, આમ્ર પાકે તા દિન મે હોય કાગકુ રોગ. આવો નિહાળીએ. બાપુ તરફથી પણ અહીંયા સહયોગ, આર્થિક સહયોગ મળ્યો છે, એને વંદન સાથે સ્વીકારીએ અને આવો નિહાળીએ રાણાભાઈ સિંહ.